એમબી બી ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તેમજ શેર કરો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર વિશેષણ અને તેના પ્રકારો સમજીશું તો ચાલો સમજીએ વિશેષણ અને તેના પ્રકાર તો વિશેષણ વિશેષણ એટલે શું કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થના નામના અર્થમાં વિશેષતા લાવે તે શબ્દ શબ્દને વિશેષણ કહેવાય છે એટલે કે નામને એ વધારે સ્પષ્ટ કરતો હોય એવો જે શબ્દ હોય એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ તો વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય એ જોઈએ આપણે હેમાંગ ગીત ગાય છે બીજું વાક્ય છે હેમાંગ મધુર ગીત ગાય છે તો અહીંયા ગીત માટે એક વધારાનો શબ્દ લાગ્યો છે મધુર તો એ ગીતની વધારે સ્પષ્ટતા કરે છે એટલે મધુર શબ્દ છે એ આપણો વિશેષણ બનશે બીજો એક વાક્ય જોઈએ તે રસ્તા પર દોડે છે તે પાકા રસ્તા પર દોડે છે તો આ રસ્તા માટે વધારો એક શબ્દ લાગ્યો છે પાકા તો એ વધારે સ્પષ્ટતા કરે છે કે રસ્તો કેવો છે તો પાકા જે શબ્દ છે એ આપણું વિશેષણ બને તો આ રીતે વિશેષણનો ઉપયોગ વાક્યની અંદર થતો હોય છે અને વિશેષણ છે એ મોટાભાગે નામની પહેલા આવતું હોય છે અને ત્યારબાદ છે એ નામ આવતું હોય જોઈએ કે વિશેષ્ય કોને કહેવાય તો વિશેષણ જે નામના ગુણધર્મ દર્શાવે તે નામને વિશેષ્ય કહેવાય છે એટલે વિશેષણ જે નામને લાગ્યું હોય એ નામ એટલે વિશેષ્ય હેમાંગ મધુર ગીત ગાય છે તો અહીંયા વિશેષણ છે મધુર એ કોને લાગેલું છે તો ગીત છે એને લાગેલું છે તો આપણું વિશેષ્ય છે એ ગીત બનશે એટલે કે મધુર એ વિશેષણ અને એના પછીનો જે શબ્દ ગીત એ આપણું વિશેષ્ય બને બીજું વાક્ય જોઈએ તે પાકા રસ્તા પર દોડે છે તો એ પાકા શબ્દ જે છે એ રસ્તા માટે વપરાણો છે તો વિશેષણ પાકા એ રસ્તા માટે વપરાણો રસ્તા જે છે એ આપણું વિશેષ્ય બને તો પાકા છે એ વિશેષણ રસ્તા છે એ વિશેષ્ય બને તો આ રીતે વિશેષણ છે એ જે નામને લાગેલો હોય એવું નામ એ વિશેષ્ય કહેવાય અને મોટા ભાગે વિશેષણની પછી એ વિશેષ્ય આવતું હોય છે અને વિશેષણ છે એ નામની પહેલાં આવતું હોય છે તો આ રીતે વાક્યની અંદર હોય ત્યારે આપણે આસાનીથી એને ઓળખી શકીએ છીએ તો ચાલો જોઈએ વિશેષણના પ્રકારો ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ સાર્વનામિક વિશેષણ વિકારી કે અવિકારી વિશેષણ તો આવા પ્રકારના વિશેષણો હોય છે એમાંથી જોઈએ કે ગુણવાચક વિશેષણ કોને કહેવાય તો નામનો ગુણ બતાવનાર વિશેષણ ને ગુણવાચક વિશેષણ કહેવાય એટલે કે નામ છે એને વધારે સ્પષ્ટ કરતું હોય એનો ગુણ દર્શાવતો હોય એવો જે શબ્દ હોય એ ગુણવાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે તેને લાલ 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 પેન પેન ગમે છે છે તો 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 કેવી કે એ વિશેષણ કહેવાય બીજું વાક્ય આપણે જોઈએ મને મોળી ચા ભાવે છે તો અહીંયા મોળી જે શબ્દ છે એ ચા માટે વપરાણો છે તો ચાનો ગુણ દર્શાવે છે તો મોળી શબ્દ એ વિશેષણ બને તેની પાસે ગોળ પથ્થર છે તો ગોળ શબ્દ જે છે એ પથ્થર માટે વપરાણો છે એટલે ગુણ એ પથ્થર કેવો છે એનો આકાર દર્શાવે છે એટલે એનો ગુણ દર્શાવે છે તો એને ગુણવાચક વિશેષણ કહેવાય તો આ રીતે એ વાક્યની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે છે ગુણવાચક વિશેષણો એને આસાનીથી ઓળખી શકીએ છીએ એનો ગુણ દર્શાવતા હોય એવા જે શબ્દ હોય એવા વિશેષણ હોય એને ગુણવાચક વિશેષણ કહેવાય ત્યારબાદ જોઈએ કે ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો પણ છે એમાં છે રંગવાચક વિશેષણ તો રંગવાચક વિશેષણ કોને કહેવાય તો નામનો રંગ દર્શાવતા વિશેષણને રંગવાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે મને લાલ ગુલાબ ગમે છે તો આ લાલ શબ્દ છે એ ગુલાબ માટે છે પણ એ ગુલાબનો રંગ દર્શાવે છે એટલે એને રંગવાચક વિશેષણ કહેવાય છે ત્યારબાદ બીજું જોઈએ બી સ્વાદ વાચક વિશેષણ નામનો સ્વાદ દર્શાવતા વિશેષણને સ્વાદવાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે રમેશને મોળી ચા ભાવે છે તો એ મોળી શબ્દ શબ્દ જે છે એ ચા માટે વપરાયો છે અને ચાનો એ સ્વાદ દર્શાવે છે કે મોળી તો એ મોળી જે શબ્દ છે એ ગુણવાચક વિશેષણ છે એનો પેટા પ્રકાર છે એ સ્વાદવાચક વિશેષણ બને ત્યાર બાદ સી પ્રકાર છે કે આકારવાચક વિશેષણ નામનો આકાર દર્શાવતા વિશેષણને આકારવાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે તેની પાસે ચોરસ ટેબલ છે તો ચોરસ શબ્દ છે એ ટેબલ માટે વપરાણો છે આકાર દર્શાવે છે એટલે ગુણવાચક વિશેષણની અંદર એ સમાવેશ થાય ત્યારબાદ બીજું જોઈએ સંખ્યાવાચક વિશેષણ નામની સંખ્યા દર્શાવનાર દાખલા તરીકે તેણે બે સફરજન ખાધા તો અહીં સફરજનની જે સંખ્યા આપી છે બે એટલે આપણું વિશેષણ જે છે એ સંખ્યા વાચક બનશે એ બે બીજું ઉદાહરણ જોઈએ મારી પાસે પાંચ પેન છે તો અહીંયા પેન એની સંખ્યા આગળ દર્શાવેલી છે કે પાંચ તો પાંચ શબ્દ છે એ વિશેષણ બને તેઓની પાસે ઘણા ફૂલ છે તો ઘણા શબ્દ છે એ ફૂલ માટે છે છે એટલે એ એ વિશેષણ બનશે તો ઘણા કોઈ ફિક્સ સંખ્યા નથી પણ જથ્થો ગમે તે આપેલો છે ત્યારબાદ ક્રમ વાચક વિશેષણ નામનો ક્રમ દર્શાવનાર શબ્દને ને ક્રમ વાચક વિશેષણ કહેવાય દાખલા તરીકે મોહનનો દોડમાં પહેલો નંબર આવ્યો તો અહીંયા પહેલો એ ક્રમ દર્શાવે છે તો અહીંયા પહેલો જે શબ્દ છે એ ક્રમ વાચક વિશેષણ બને છેલ્લી ચોપડી મારી છે તો અહીંયા છેલ્લી શબ્દ એ વિશેષણ બનશે મારો પુત્ર આઠમું ભણે છે તો અહીંયા આઠમો શબ્દ એ આપણો વિશેષણ બને તો આ રીતે ક્રમ દર્શાવતો જે શબ્દ હોય એને ક્રમવાચક વિશેષણ કહેવાય જે નામની પહેલા આવતું હોય છે ત્યારબાદ પરિમાણ વાચક વિશેષણ વસ્તુનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દને પરિમાણ વાચક વિશેષણ કહેવાય છે પરિમાણ એટલે જથ્થો કે માપ આજે ખૂબ જ ગરમી પડી તો એ ખૂબ જ એ જથ્થો દર્શાવ્યો કે પ્રમાણ દર્શાવ્યો તો ખૂબ જ એ વિશેષણ બને છે એ પરિમાણ વાચક વિશેષણ કહેવાય બરણીમાં ઘણું દૂધ છે તો એ ઘણું શબ્દ દૂધ માટે ઉપર છે એટલે વિશેષણ કહેવાય પણ એ જથ્થો દર્શાવે છે પ્રમાણ દર્શાવે છે એટલે એ ઘણું પરિમાણ વાચક વિશેષણ છે ત્યારબાદ તેની પાસે પુષ્કળ સંપત્તિ છે તો પુષ્કળ શબ્દ એ વિશેષણ છે પણ જથ્થો દર્શાવે છે એટલે પરિમાણ વાચક વિશેષણ એમને કહેવાય ત્યારબાદ આવે છે સાર્વનામિક વિશેષણ એની અંદર એ દર્શક વિશેષણ જેમાં વસ્તુ કે પદાર્થને દર્શાવવાનો ગુણ હોય તેવા શબ્દને દર્શક વિશેષણ કહેવાય દાખલા તરીકે આ ફૂલ સુંદર છે તો આપણે આંગળી ચિંતિત કહીએ કે આ દર્શાવીએ છીએ એટલે આ શબ્દ છે એ વિશેષણ બને તે અમારી છે તો તે શબ્દ જે છે એ વિશેષણ બને અને તેને દર્શક વિશેષણ કહેવાય પેલું ઘર ખૂબ જ પેલું ઘર બહુ જ જૂનું છે તો પેલું એ દર્શાવ્યું આપણે એટલે દર્શક વિશેષણ બને ત્યારબાદ બી પ્રશ્નવાચક વિશેષણ તો જેમાં પ્રશ્નનો ભાવ હોય તેવા શબ્દને પ્રશ્ન વાચક વિશેષણ કહેવાય છે દાખલા તરીકે તને કેવું ફૂલ ગમે છે તો કેવું શબ્દ છે એ પ્રશ્ન દર્શાવે છે એટલેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય તમે ક્યારે કાંઈ લઈને આવો છો તો ક્યારે શબ્દ છે એ પ્રશ્નવાચક વિશેષણ બને તમારે કેટલું દૂધ લેવું છે તો કેટલો શબ્દ એ પ્રશ્ન વાચક વિશેષણ કહેવાય અને આ બંને પેટા પ્રકાર છે એ સાર્વાનામે વિશેષણની અંદર આવે છે તો આ રીતે આપણે વિશેષણને આસાનીથી વાક્યની અંદર ઓળખી શકીએ છીએ હવે આપણે વિકારી અને અવિકારી વિશેષણ જોઈએ એમાં એ વિકારી વિશેષણ તો વિકારી વિશેષણ કોને કહેવાય તો જેમાં લિંગ કે વચન પ્રમાણે ફેરફાર થાય તેવા વિશેષણને વિકારી વિશેષણ કહેવાય છે દાખલા તરીકે તે ઊંચો ડુંગર છે તો અહીં ઊંચો શબ્દ છે વિશેષણ છે તો આપણે બીજું વાક્ય જોઈએ આપણને ખ્યાલ આવે તે ઊંચી ઇમારત છે તો અહીંયા ઊંચો ઊંચી શબ્દ એ વિશેષણ છે પણ એની લિંગ પ્રમાણે એમાં ફેરફાર થાય છે તે ઊંચું ઝાડ છે તો એ ઊંચો ઊંચી ઊંચું આ રીતે એમાં ફેરફાર થાય વિશેષણમાં તો એને વિકારી વિશેષણ કહેવામાં આવે છે લિંગ અને જાતિ પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે ત્યારબાદ બીજું આપેલું છે અવિકારી વિશેષણ તો અવિકારી વિશેષણ કોને કહેવાય તે જોઈએ જેમાં લિંગ કે વચન પ્રમાણે ફેરફાર ન થાય તેવા વિશેષણને અવિકારી વિશેષણ કહેવાય છે તો કોઈ પણ લિંગ કે વચન હોય છતાં પણ વિશેષણમાં કોઈ ફેરફાર ન થાય તેવો શબ્દ દાખલા તરીકે તે હોશિયાર છોકરો છે તો હોશિયાર એ વિશેષણ તે હોશિયાર છોકરી છે તો હોશિયાર છે એ વિશેષણ તે હોશિયાર છોકરું છે તો હોશિયાર શબ્દ છે એ વિશેષણ બને છે અને ત્રણે ત્રણ વાક્યની અંદર સ્ત્રીલિંગ હોય પુલિંગ હોય કે નપુસકલિંગ હોય છતાં પણ એ શબ્દ એ હોશિયાર એમ ને એમ રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે તો આ રીતે કોઈ ફેર ન થતો હોય તો અવિકારી વિશેષણ કહેવાય એમબી તોડકિયા એજ્યુકેશનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવી મારા નવા નવા વિડીયો મેળવતા રહો